તો અનિલ ભાઈ શરૂઆત કરીએ. બિલકુલ. ઓકે, તો સ્ટાર્ટિંગ તમારા બેઝિક ઇન્ટ્રોડક્શન થી આપણે શરૂઆત કરીએ કે ભાઈ નીલ પટેલની બેઝિક અને બિફોર હિસ્ટ્રી શું હતી, ઓકે, ગ્રેજ્યુએશન હિસ્ટ્રી અને પ્લસ તમે ક્યાંથી છો પહેલા તો. તો હું ગુજરાતથી છું. મારો જન્મ મહીસાગર જિલ્લામાં થયેલો છે ઓકે અને મારું સ્ટડી 12મા ધોરણ સુધી ગોધરામાં થયું છે. 12મા ધોરણ પછી મારે એન્જિનિયરિંગ કરવું હતું, તો આખા ગુજરાતમાં મેં બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી શોધ કરી. ફાઇનલી મેં ડિસાઇડ કર્યું કે મારે ગુજરાતની બહાર પંજાબમાં જઈને એન્જિનિયરિંગ કરવું છે. તો 4 વર્ષ મેં ત્યાં એન્જિનિયરિંગ કર્યું અને એ 4 વર્ષ દરમિયાન મેં થોડી ઘણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરી હતી અને 4 વર્ષ પછી મેં 2 વર્ષ આઈટી કંપનીઝમાં જોબ કરી અને 2 વર્ષ પછી સ્ટાર્ટઅપ જોઈન કર્યા. અને બરાબર. પછી 3-1 વર્ષ પછી આ કોડિંગ ગીતા સ્ટાર્ટ કરવાનું આઈડિયા આવ્યો હતો. ઓકે, તો તમારું એક બેઝ બેઝિક એજ્યુકેશન કઈ રીતનું થયું કોલેજનું? સો 12મા ધોરણ સુધી સ્ટાર્ટ કર્યા, તો 12મા ધોરણ સુધી સાયન્સ ગ્રુપમાં પીસીએમ અને જેડબલઈની તૈયારી કરી હતી. તો બરાબર. જેડબલઈ મેઇન્સ અને એડવાન્સ ક્લિયર કર્યું હતું, તો મને જેડબલઈ મેઇન્સ અને એડવાન્સના બેસ પર સ્કોલરશિપ મળતી હતી પંજાબમાં. તો મારી ફી ત્યાં બહુ જ ઓછી થતી હતી અને જે કોલેજ મેં ડિસાઇડ કરી હતી જવા માટે, પંજાબની એક કોલેજ છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, તો એલપીયુ. ત્યાં ફાયદો મને એ થતો હતો કે ત્યાં પ્લેસમેન્ટ સારા એવા થતા હતા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. અને બરાબર. કમ્પેર ટુ ગુજરાત, એ લોકોનો સિલેબસ થોડો બેટર હતો, મતલબ કે ટેકનિકલ સબ્જેક્ટ વધારે હતા. મારે બરાબર. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ હતો અને ત્યાં સિલેબસમાં કમ્પ્યુટરના વધારે સબ્જેક્ટ હતા કમ્પેર ટુ અહીંયા. અને ત્યાં ઓપ્શન હતો અમને 3જા વર્ષ પછી ઇન્ટર્નશિપ કરવાનો, એટલા બરાબર. માટે 2017માં મેં ડિસાઇડ કર્યું કે હવે એલપીયુમાં જઈને એન્જિનિયરિંગ કરીએ. અને મારી ફી અહીંયાની કમ્પેરમાં તો બહુ જ ઓછી હતી, 1 લાખ જેવું સ્કોલરશિપ હતું ત્યાં, એટલે બરાબર. ફીસ બહુ જ ઓછી હતી. ઓન ટોપ ઓફ ઇટ સારું એવું પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી હતી, તો એ પછી ચૂઝ કર્યું મેં પંજાબ જવાનું. ઓકે, તમે જે વાત કરી કે એલપીયુની, તો મેજર જે આપણી ગુજરાત યુનિવર્સિટીઝ છે બધી, અને જેટીયુ છે, બીજેની સાથે સાથે બીજી ઘણી છે, અને તમે એલપીયુમાં સ્ટડી કર્યું, તો તમે શું એજ્યુકેશનનો મેજર ડિફરન્સ તમે શું જોયો? તો જ્યારે મેં 12મું કર્યું હતું એ વખતે મેજર ડિફરન્સ મને એ જણાવ્યું હતું કે મારે એવું હતું કે મને એટલું ક્લિયર હતું કે મારે 4 વર્ષ પછી પ્લેસમેન્ટ જોઈતું હતું. અને અહીંયા જે હાઈએસ્ટ પ્લેસમેન્ટ મળતા હતા કમ્પેર્ડ ટુ ત્યાં, ત્યાં અહીંયા મેજોરિટી જે મને જે ટાઈપની કોલેજીસમાં મળતું હતું ત્યાં, જે અહીંયા જે હાઈએસ્ટ પ્લેસમેન્ટ હતા ત્યાં એ એવરેજ કે બિલો એવરેજ પ્લેસમેન્ટ હતા. તો બરાબર. ત્યાં હાયર જે જે ટાઈમે મેં એડમિશન લીધું હતું એ વખતે હાઈએસ્ટ પેકેજ ત્યાં 40ની આજુબાજુ હતું. અને સારા એવા છોકરાઓને બહુ બધા, આઈ થિંક એ ટાઈમે 400 થી 600 છોકરાઓને 5 લાખ ઉપરની જોબ્સ મળી હતી. તો એ મારા ઓકે. માટે સારો એવો નંબર હતો, ઇન્ડિકેશન કે હું ત્યાં જઈને જો મહેનત કરું તો મારા બી ચાન્સીસ 40ના તો ખબર નહીં પણ 5-6ની ઉપરના સારા એવા હશે, એ આશાથી ત્યાં ગયા હતા. જ્યારે અહીંયા એ વખતે ચેક કર્યું હતું તો 6 કે 7 કોલેજો એવી હતી જ્યાં 6 લાખથી ઉપરનું પેકેજ હાઈએસ્ટ બીજું કર્યું હતું. તો એ બરાબર. મારા માટે એક ફેક્ટર હતો પ્લેસમેન્ટના નંબર. અને બીજો જે ફેક્ટર હતો એ સબ્જેક્ટ્સ હતા. અહીંયા પહેલા વર્ષમાં મોસ્ટલી 1 કે 2 પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતા, ત્યાં જે મેં ચેક કર્યું પહેલા વર્ષમાં કેટલા પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો ત્યાં 5 સબ્જેક્ટ હતા જે કમ્પ્યુટર રિલેટેડ હતા. તો એ ઇન્ડિકેશન હતું કે ત્યાં ટ્રાય કરી શકાય. અને ત્રીજું ઇન્ડિકેશન એ, ત્યાં અમને છઠ્ઠું સાતમું આઠમું 3 સેમિસ્ટર ઇન્ટર્નશિપ અલાઉ કરતા હતા, જ્યારે બરાબર. ગુજરાતમાં આપણે ફક્ત 8મા સેમિસ્ટર મળે છે. આઠમા, સાતમા અને આઠમામાં હવે હા, થઈ ગયું, સાતમા તો આઠમાથી ઇન્ટર્નશિપ મળવા માંડી છે હા, હવે. તો એ ઇન્ડિકેશન હતા એ વખતે. જ્યારે અત્યારની વાત કરું તો અત્યારે સિમિલારિટીઝ છે. કોડિંગ ગીતા પાછળનું મારું મેઇન રીઝન એ જ છે કે મારે આટલું દૂર જવું પડ્યું, તો મને બહાર જે એક્સપોઝર મળ્યું, મને જાણવામાં આવ્યું કે એન્જિનિયરિંગમાં આપણા કરિક્યુલમમાં જો સારી રીતે ચેન્જીસ કરવામાં આવે, જો શરૂઆત પહેલા વર્ષથી જો આપણો બેઝ સ્ટ્રોંગ કરવામાં આવે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્પેસિફિકલી, બહુ ટેકનિકલી સ્પેસિફિક જઈએ આપણે, તો આપણા સ્ટુડન્ટ્સને જલ્દી ઇન્ટર્નશિપ લાગવાનો અને 4 વર્ષ પછી એમ્પ્લોયેબલ થવાના ચાન્સીસ વધે છે. તો એ એમથી કોડિંગ ગીતા ગુજરાતમાં સ્ટાર્ટ કર્યું હતું. અને આ આ ઝોનમાં હું 2022થી છું. તો બરાબર. આ કોડિંગ ગીતાનું એક આઈડિયાની શરૂઆત 2022માં પંજાબમાં એલપીયુથી જ કરી હતી. અને એ વખતે અમે જે પ્રોગ્રામ લોન્ચ કર્યો તેમાં 34 છોકરાઓ હતા. અને ફર્સ્ટ પ્રોગ્રામનો. હા, 2022માં પહેલી બેચ હતી હા. અને એમાં 34 છોકરાઓ હતા. અને એની સક્સેસ સ્ટોરી હતી કે 2022માં જે 34 છોકરાઓ જોઈન થયા હતા, 9 મહિના પછી સપ્ટેમ્બરમાં જોઈન થયા હતા, એપ્રિલ સુધી એ 34માંથી 30 છોકરાઓનું ઇન્ટર્નશિપ લાગી ગયું હતું. મેં જ્યારે ગયો તો મારું ઇન્ટર્નશિપ લાગ્યું હતું 6ઠ્ઠા 7મા સેમિસ્ટરમાં, આ છોકરાઓનું ઇન્ટર્નશિપ લાગ્યું છે 3જા સેમિસ્ટરથી. અને મારા વખતે અમારા જે ગ્રુપનું એવરેજ સ્ટાઇપન્ડ હતું એ 15 થી 20ની આજુબાજુ હતું મોટા ભાગનું. આ બરાબર. લોકોનું મિનિમમ 15 હજાર હતું, એવરેજ 26 હજાર જેવું થયું હતું, એક્ઝેક્ટ 27 જેવું છે.